नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्यासंकुल गुंद्राण तेमज श्री विवेकानंद मिनि मंदिर तलाड़ानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आजना लेक्चर नी अंदर आपणे धोरण 9 नी अंदर जे 8मा चैप्टर नो अभ्यास करी रह्या छे गति, तो एनी आपणे वात छे करवाना छे। छेल्ला लेक्चर नी अंदर आपणे पेलो एक उदाहरण छे एनी वात छे करी थी कि भाई पदार्थ छे ए केवी रीतना स्थान अंतर अने स्थानांतर आपणे मेळवी शकीए। तो छेल्ले मैं तमने एवी वात करी थी कि अंतर छे ए हमेशा धन ज मळशे तमने, ज्यारे स्थानांतर छे ए धन ऋण अथवा तो शून्य पण होई शके। तो एनी आपणे चर्चा आगळ वधारीए तो ए उदाहरण द्वारा ज आपणे समजवानो प्रयत्न करीए કે દરેક વખતે અંતર આપણને ધન જ મળશે, પરંતુ સ્થાનાંતર છે, કારણ કે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, કારણ કે મૂલ્યની સાથે સાથે દિશા પણ દર્શાવવી આવશ્યક છે। જ્યારે અંતર છે એ અદિશ રાશિ છે, એમાં માત્ર તમને મૂલ્યની જ આવશ્યકતા હોય, બરાબર। તો એ ઉદાહરણ છે એને આપણે આગળ છે ધપાવીએ, તો એના માટે એના એક સંદર્ભ બિંદુ જોશું આપણે। તો આ સંદર્ભ બિંદુ ઓ છે, મતલબ કે અહીંથી કોઈ ગતિમાન પદાર્થ છે એ પોતાની ગતિની શું કરે છે, શરૂઆત છે કરે છે। આ એક ગતિપથ છે, અહીંયા ગતિની શરૂઆત કરેલી, અહીંયા શરૂઆતનું અંતર કેવું હશે તો કે ઝીરો હશે, ત્યાંથી અહીંયા સુધી અંતર કાપે તો 10 કિલોમીટર, 20 કિલોમીટર, 30 કિલોમીટર, 40 કિલોમીટર, 50 કિલોમીટર, 60 કિલોમીટર, 70 કિલોમીટર, 80 કિલોમીટર, 90 કિલોમીટર અને અહીંયા 100 કિલોમીટર। આ બધા જ મૂલ્યો છે કેવા છે, કિલોમીટરની અંદર દર્શાવેલા છે। હવે તો કે હવે એક ગતિમાન કાર છે એ ગતિનો પ્રારંભ કરે છે, એવું માનીએ આપણે કે આ બિંદુ એ, અહીંયા બિંદુ બી અને અહીંયા બિંદુ સી રાખીએ આપણે। હું તમને એમ કહું કે કોઈ ગતિમાન કાર છે એ બિંદુ એ આગળથી ગતિનો શું કરે છે, પ્રારંભ કરે છે। ક્યાંથી પ્રારંભ કરે છે, બિંદુ એ આગળથી, તો એનું પ્રારંભિક સ્થાન કયું થયું, તો કે એ અહીંથી ગતિની શું કરે છે, શરૂઆત કરે છે। સૌ પ્રથમ એ કાર છે એ એથી બી એ જાય છે, આ ઉદાહરણ આપણે આગળ ભણી ગયા છે આવું જ, અને બી એથી પાછી સી આગળ આવે છે અને ત્યાં કાર છે રોકાય છે। શું થાય છે, કાર ત્યાં રોકાઈ જાય છે। તો હવે આપણે અંતર અને સ્થાનાંતર સહી સરળતાથી મેળવી શકીએ, તો આપણે મેળવીએ જો, તો અંતર મેળવવું હોય તો લખવાનું કે અંતર બરાબર, તો ક્યાંથી ક્યાં જાય, તો કે એથી બી એ જાય, તો લખવાનું એથી બી સુધીનું અંતર વત્તા બી થી ક્યાં આવે છે, સી બિંદુ આગળ, તો લખવાનું બી થી સી સુધીનું અંતર, સી એ થી બી એ જાય, બી એ થી સી આવે, ત્યાંથી કાર ક્યાં જતે નથી, મતલબ કે સી બિંદુ આગળ કાર છે થોભી જાય છે, રોકાઈ જાય છે, બરાબર। એ થી ક્યાં ગઈ, બી સુધી, અને બી થી ક્યાં આવી, સી સુધી, તો આપણે લખ્યું કે એ થી બી સુધીનું અંતર વત્તા બી થી સી સુધીનું અંતર, તો એ થી બી સુધીનું અંતર એટલે શું, તો કે એ બી વત્તા બી થી સી સુધીનું અંતર એટલે શું, બી સી, તો એ બી વચ્ચે કેટલું અંતર થયું, તો કે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરી નાખવાનું, તો એ અહીંયા છે બી અહીંયા છે, 80માંથી 30 બાદ કરશું, તો લખવાનું 80 - 30 વત્તા બી થી સી, 80 - 50, તો 80માંથી 30 બાદ કરો કેટલા વધશે, તો કે 50 વત્તા
એંસીમાંથી પચાસ બાદ કરો કેટલા વધશે? તો કે ત્રીસ વધશે ને. હવે બંનેનો સરવાળો કરી નાખશો કેટલા આવશે? 80 કિલોમીટર. તો એ કાર છે એ A થી B એ જાય, B થી C એ જાય, ત્યાં સુધીમાં કુલ કેટલું અંતર કાપશે? તો કે આપણે કહી શકીએ કે ભાઈ 80 કિલોમીટરનું અંતર છે કાપશે. હવે આ જ કિસ્સાની અંદર જો આપણે કારે કરેલું સ્થાનાંતર મેળવવું હોય તો એ પણ આપણે જોઈએ. તો એના માટે સૂત્ર આપણે ગયા લેક્ચરની અંદર ભણી ગયા છે કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો લખશું આપણે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો હવે કાર છે એનું અંતિમ સ્થાન ક્યું છે? તો કે ક્યુ બિંદુ છે? તો કાર છે અહીંથી શરૂ થઈ, અહીંથી બી બિંદુ એ ગઈ, બી એથી સી. હવે સી થી એ કાર છે એ ક્યાંય ગઈ નથી, તો છેલ્લું સ્થાન એનું કયું છે? તો બિંદુ સી. માઇનસ પ્રારંભિક એટલે કે એને ગતિની શરૂઆત ક્યાંથી કરી? તો કે એ બિંદુ આગળથી. તો પ્રારંભિક સ્થાન એનું કયું થશે? એ. તો સી બિંદુ આગળ કેટલું મૂલ્ય છે? તો કે 50. અને એ બિંદુ આગળ કેટલું મૂલ્ય છે? તો કે 30. તો 50માં 30 બાદ કરો એટલે કેટલા વધશે? 20 કિલોમીટર. તો આપણે એવું કહી શકીએ કે કાર છે એણે પોતાના સ્થાનમાં કેટલો ફેરફાર કર્યો? તો કે 20 કિલોમીટર જેટલો પોતાના સ્થાનમાં એણે શું કર્યો? ફેરફાર છે કર્યો છે. તો અહીંયા આપણે અંતર છે 80 કિલોમીટર મેળવ્યું છે, સ્થાનાંતર છે 20, એટલે બંને ધન મેળ્યા છે આપણને. શું મેળ્યું છે? બંને મૂલ્યો કેવા મળ્યા છે? ધન છે મળ્યા છે. હવે આપણે આને આ ઉદાહરણની અંદર થોડોક ફેરફાર કરીએ અને એવું આપણે કહીએ કે કોઈ કાર છે એ A થી B એ જાય, B થી C એ જાય, અને C થી પાછી ક્યાં આવે? એ બિંદુ આગળ આવે. જોઈએ બરાબર. હવે C થી ક્યાં જશે? એ બિંદુ આગળ. જો આમાં ને આમાં જોજો આપણે, એ થી ક્યાં આવે? એ થી બી એ જાય, બી એ થી સી એ જાય, સી થી પાછી એ સુધી આવે, અને એ આગળ કાર છે શું થાય છે? રોકાઈ જાય છે. તો હવે આપણે અંતર અને સ્થાનાંતર મેળવ્યું જોઈ. તો અંતર બરાબર શું થશે? તો એ થી ક્યાં ગઈ? બી. તો લખવાનું કે એ થી બી સુધીનું અંતર વત્તા બી એ થી ક્યાં ગઈ? સી. આ તમને આવડી ગયો. હવે બી થી સી સુધીનું અંતર વત્તા સી એ થી ક્યાં ગઈ? એ. તો સી થી એ સુધીનું અંતર બરાબર. એ થી હવે પછી કાર ક્યાંય ગઈ નથી, એ આગળ થોભી ગઈ છે બરાબર. તો એ થી બી સુધીનું અંતર એટલે શું? તો કે એ બી વત્તા બી થી સી સુધીનું અંતર એટલે શું? તો કે બી સી વત્તા સી થી એ સુધીનું અંતર એટલે શું? તો કે સી એ બરાબર. હવે એ બીનું મૂલ્ય તમારે મેળવવું હોય તો શું કરશો? એ અહીંયા છે, બી અહીંયા છે, તો બીના મૂલ્યમાંથી એનું મૂલ્ય બાદ કરી નાખશું એટલે 80 માઇનસ 30 વત્તા બી સી એટલે શું? તો કે બી અહીંયા છે, સી અહીંયા છે, 80 માઇનસ 50 વધારેમાંથી ઓછું બાદ કરી નાખવાનું, 80 માઇનસ 50 વત્તા સી એ, સી અહીંયા છે, એ અહીંયા છે, 50માંથી 30 બાદ કરી નાખવાના. તો 80માંથી 30 બાદ કરશો એટલે કેટલા વધશે? 50. વત્તા 80માંથી 50 બાદ કરશો એટલે કેટલા વધશે? તો કે 30. અને 50માંથી 30 બાદ કરશો એટલે કેટલા વધશે? 20. બધાનો શું કરી નાખશો આપણે? સરવાળો કરી નાખશું. 50 પ્લસ 30 એટલે 80, 80 પ્લસ 20 એટલે 100. તો અહીંયા કારે કેટલું અંતર કાપેલું છે? 100 કિલોમીટરનું અંતર કાપેલું છે. ક્યારે? તો કે એ ગતિમાન કાર છે એ થી બી એ જાય, બી એ થી સી એ જાય, અને સી બિંદુથી પાછી એ બિંદુ સુધી પહોંચે ત્યાં સુધીમાં એ કુલ કેટલા કિલોમીટરનું અંતર કાપશે? 100 કિલોમીટરનું અંતર કાપશે. હવે આ કિસ્સાની અંદર
એ કાર્ય કરેલું સ્થાનાંતર છે એની જો આપણે વાત કરીએ તો સ્થાનાંતર પણ મેળવીએ. જો તો સ્થાનાંતરનું સૂત્ર આપણને ખબર જ છે, શું થશે? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. માઇનસ હવે જો અહીં ધ્યાન આપજો કે અંતિમ સ્થાન એનું કયું છે, તો કે ભાઈ કાર છેલ્લે ક્યાં થોભી છે, તો કે અહીંયા એ બિંદુ આગળ, અને એનું પ્રારંભિક સ્થાન પણ કયું છે, તો કે એ જ બિંદુ છે. બરાબર, તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એક જ છે. તો જો કે આપણને સીધી ખબર પડી જ જાય કે એ પોતાના ક્યાં સ્થાને આવી ગઈ છે, મૂળ સ્થાને આવી ગઈ, એટલે આપણને ખબર છે કે એ પદાર્થે સ્થાનાંતર કર્યું નથી, એ આપણને ખબર પડી જાય. પરંતુ આપણે આવી રીતના એની ગણતરી છે કરવી પડે. તો એનું અંતિમ સ્થાન છે એ બિંદુ છે, અને પ્રારંભિક સ્થાન પણ એ જ બિંદુ છે. તો એ બિંદુ આગળ કેટલું મૂલ્ય છે, તો કે 30, અને આપણે એ જ બિંદુ છે તો ત્યાં કેટલું મૂલ્ય છે, 30. તો આપણને ખબર છે કે 30માંથી 30 બાદ કરશું એટલે કેટલા વધશે, 0 કિલોમીટર. એનો મતલબ એવો થયો કે એ કારે કોઈ પણ જાતનું સ્થાનાંતર કર્યું નથી. તો આપણને સમજી શકીએ કે કાર છે એ ફરીને ફરી પાછી પોતાના મૂળ સ્થાને પહોંચી ગઈ છે. અને આમ પણ યાદ રાખી શકાય કે જો કોઈ પણ ગતિમાન પદાર્થ છે એનો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય તો એ પદાર્થે સ્થાનાંતર કર્યું હશે નહીં. તો એનું સ્થાનાંતરનું મૂલ્ય આપણને કેવું મળશે, તો કે 0 છે મળશે. જો આની પહેલાંના કિસ્સાની અંદર આપણને સ્થાનાંતર કેટલા, 20 કિલોમીટર મળ્યું હતું, એ કેવા હતા, ધન હતા. અત્યારે આ સ્થાનાંતર આપણને કેવું મળ્યું, તો કે 0. જ્યારે અંતર કેવું મળ્યું, તો કે ધન મળ્યું. જો પહેલાં કિસ્સાની અંદર અંતર આપણને ધન જ મળ્યું હતું, અને બીજા કિસ્સાની અંદર પણ અંતર આપણને કેવું મળ્યું છે, ધન જ મળ્યું છે. પરંતુ સ્થાનાંતરની અંદર જો શું જોવા મળ્યો, ફેરફાર છે જોવા મળ્યો. પહેલાં ની અંદર સ્થાનાંતર 20 કિલોમીટર મળ્યું હતું, ધન મળ્યું હતું. અહીંયા આપણને સ્થાનાંતર કેવું મળ્યું છે, 0 છે મળ્યું છે. હજી આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ સ્થાનાંતર ઋણ કેવી રીતના મળી શકે. સ્થાનાંતર આપણને ઋણ મળશે, પણ અંતર તો આપણને ધન મળશે. તો એના માટેનું એક ઉદાહરણ છે, એની પણ આપણે ચર્ચા છે કરશું. તો આમાં ને આમાં આગળ વધીએ આપણે, તો કાર છે એ A થી B એ જાય, B બિંદુથી C બિંદુ આગળ જાય, Cએથી A બિંદુ આગળ જાય, અને Aથી ક્યાં જાય, O બિંદુ આગળ. એટલે અહીંથી હજી કાર છે એ અહીંયા સુધી ગતિ કરે છે, અને O બિંદુ આગળ એ કાર છે એ શું થવાની છે, તો કે થોભી જવાની છે. તો બરાબર સાંભળજો, A બિંદુથી ક્યાં ગઈ કાર, B બિંદુ આગળ ગઈ, B બિંદુથી ક્યાં ગઈ, સી બિંદુ આગળ ગઈ, સી બિંદુથી ક્યાં ગઈ, એ બિંદુ આગળ ગઈ, અને ત્યાંથી કાર ક્યાં ગઈ, ઓ બિંદુ આગળ ગઈ, અને એ ઓ બિંદુ આગળ કાર છે શું થઈ, થોભી ગઈ. તો હવે આ કિસ્સાની અંદર આપણે એ કાર દ્વારા કપાયેલું કુલ અંતર અને એ કાર દ્વારા કરવામાં આવેલું સ્થાનાંતર છે એની આપણે વાત છે કરવાના છીએ. તો પહેલાં આપણે કુલ અંતરની વાત કરીએ. અંતર બરાબર આપણને ખબર જ છે કે શું કરવાનું, તો સૌપ્રથમ પહેલાં જોવાનું કે કાર છે એ ક્યાંથી ક્યાં ગઈ. તો આપણને ખબર છે કાર સૌપ્રથમ Aથી ક્યાં ગઈ, B બિંદુ. તો શું લખશું આપણે અહીંયા, ક્યાંથી ક્યાં સુધીનું અંતર, તો કે Aથી B સુધીનું અંતર વત્તા Bએથી ક્યાં ગઈ, તો કે C બિંદુ આગળ આવી. તો ક્યાંથી ક્યાં સુધીનું અંતર લખશું, તો કે Bથી સી સુધીનું અંતર. વત્તા સી થી ક્યાં ગઈ, તો કે એ આગળ. તો ક્યાંથી ક્યાં સુધીનું અંતર, તો કે સી થી એ સુધીનું અંતર. અને એ થી ક્યાં ગઈ, તો કે ઓ બિંદુ આગળ. તો ક્યાંથી ક્યાં સુધીનું, વત્તા એથી
ओ सुधीनू अंतर। बराबर, तो जो आप ए थी बी सुधीनू अंतर એટલે ए बी વત્તા બી થી સી સુધીનું અંતર એટલે બી સી, વત્તા સી થી એ સુધીનું અંતર એટલે કે સી એ, વત્તા એ થી ઓ સુધીનું અંતર એટલે એ ઓ। બરાબર, તો એ થી બી સુધીનું અંતર કેટલું થશે? તો આપણને ખબર છે કે એ આગળ 30 છે, બી આગળ 80 છે, 80 માંથી 30 બાદ કરી નાખશું, 80 માઇનસ 30 વત્તા બી થી સી સુધીનું અંતર 80 માઇનસ 50 વત્તા સી થી એ સુધીનું અંતર એટલે કે 50 માઇનસ 30। જો સી આગળ 50 નું મૂલ્ય છે, એ આગળ 30 છે, તો 50 માંથી 30 શું કરશું? બાદ કરશું, 50 માઇનસ 30 વત્તા એ થી ઓ સુધીનું અંતર, તો એ આગળ 30 છે, ઓ આગળ 0 છે, તો 30 માઇનસ 0 કરશું। બરાબર, હવે આપણને સાદુરૂપ આપતા આવડે જ છે, બાદબાકી તો 80 માંથી 50 બાદ કરશો, સોરી 80 માંથી 30 બાદ કરશો એટલે કેટલા વધશે? 50 વત્તા 80 માંથી 50 બાદ કરશો એટલે કેટલા વધશે? 30 વત્તા 50 માંથી 30 બાદ કરશો એટલે કેટલા વધશે? 20 અને 30 માંથી 0 બાદ કરશો એટલે 30। બધાનો સરવાળો કરી નાખો, તો અહીં બધાનો સરવાળો કરીએ આપણે, તો 50 પ્લસ 30 એટલે 80, 80 પ્લસ 20 એટલે 100, અને 100 પ્લસ 30 એટલે 130। તો આ જે કાર છે એ જો ઓ બિંદુ સુધી પહોંચે તો ત્યાં સુધીમાં કુલ કેટલું અંતર કાપશે? તો કે 130 કિલોમીટરનું અંતર કાપશે। પરંતુ હવે આપણે આ કાર દ્વારા કરાયેલું સ્થાનાંતર છે એની જો વાત કરીએ, તો સ્થાનાંતરનું સૂત્ર મૂકીએ, તો કે સ્થાનાંતર બરાબર આપણને ખબર જ છે સૂત્ર શું થશે? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। બરાબર, તો હવે આપણે જોઈએ તો કે આ જે કાર છે એનું અંતિમ સ્થાન ક્યું થશે? તો આપણે એમ જોવાનું કે કાર છે એ એ થી ક્યાં ગઈ? પહેલાં બી બિંદુ આગળ ગઈ, બી બિંદુથી સી બિંદુ આગળ આવી, સી બિંદુથી એ બિંદુ આગળ આવી, અને એ થી પાછી ઓ બિંદુ આગળ આવી। હવે અહીંથી ઓ બિંદુથી આગળ કાર ક્યાંય ગઈ નથી, ઓ બિંદુ આગળ કાર છે થોભી ગઈ છે, રોકાઈ ગઈ છે, તો ઓ બિંદુ છે એનું કેવું સ્થાન ગણાશે? છેલ્લું સ્થાન, મતલબ અંતિમ સ્થાન। તો અંતિમ સ્થાન કયું થશે? તો કે બિંદુ ઓ। અને માઇનસ પ્રારંભિક સ્થાન કયું થશે? મતલબ કે કાર છે એણે ગતિની શરૂઆત કયા બિંદુ આગળથી કરી હતી? તો આપણે કહી શકીએ કે કાર છે એણે ગતિની શરૂઆત છે એ એ બિંદુ આગળથી કરી હતી, તેનું પ્રારંભિક સ્થાન કયું થશે? તો કે બિંદુ એ। હવે ઓ બિંદુ આગળ કેટલું મૂલ્ય છે? તો કે નીચે 0, આ શૂન્ય, આ જો આ ઓ છે અને આ શૂન્ય છે। માઇનસ એ બિંદુ આગળ કેટલું મૂલ્ય છે? તો કે 30। તો હવે આપણે શું કરશું? 0 માંથી 30 બાદ કરો તો માઇનસ 30 કિલોમીટર કેટલું થશે? માઇનસ 30 કિલોમીટર। તો અહીંયા આપણને સ્થાનાંતર છે એ કેવું મળ્યું છે? તો કે ઋણ મળ્યું છે, માઇનસ મળ્યું છે। તો અંતર કેવું મળ્યું છે? તો કે 130 એ ધન મળ્યું છે, જ્યારે સ્થાનાંતર કેવું મળ્યું છે? ઋણ છે મળ્યું છે। એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે અહીં આપણે ત્રણ કિસ્સાની વાત છે કરી હતી, તો પ્રથમ કિસ્સાની અંદર આપણને સ્થાનાંતર છે ધન મળ્યું હતું, બીજા કિસ્સાની અંદર આપણે સ્થાનાંતર છે કેવું મળ્યું હતું? 0 મળ્યું હતું, અને ત્રીજા કિસ્સાની અંદર આપણને સ્થાનાંતર છે કેવું મળે છે? તો કે ઋણ મળે છે। તો મેં તમને કાલે પણ આગળના લેક્ચરની અંદર પણ વાત છે કરી હતી કે સ્થાનાંતર છે એ ધન પણ હોઈ શકે,
સ્થાનાંતર છે એ ઋણ પણ હોઈ શકે અને સ્થાનાંતર છે એ ઝીરો પણ હોઈ શકે. જ્યારે અંતર છે એ હંમેશા તમને કેવું મળશે? ધન. તો ત્રણે ત્રણ કિસ્સાની અંદર તમે અંતર જોઈ શકો છો કે ત્રણે ત્રણ કિસ્સાની અંદર તમને અંતર કેવું મળ્યું? ધન છે મળ્યું. પહેલા કિસ્સાની અંદર પણ અંતર ધન મળ્યું, બીજા કિસ્સાની અંદર પણ અંતર તમને ધન જ મળ્યું હતું, અને આ ત્રીજા કિસ્સાની અંદર પણ અંતર તમને કેવું મળે છે? ધન જ મળે છે. જ્યારે સ્થાનાંતર છે એ તમને કેવું મળશે? અલગ અલગ છે મળશે. પહેલા કિસ્સાની અંદર તમને ધન સ્થાનાંતર મળ્યું હતું, બીજા કિસ્સાની અંદર શૂન્ય મળ્યું હતું, અને ત્રીજા કિસ્સાની અંદર સ્થાનાંતર તમને કેવું મળ્યું છે? તો કે ઋણ છે મળ્યું છે. ત્રણે ત્રણ કિસ્સાની અંદર આપણે સમજી શકીએ કે અંતર છે એ હંમેશા ધન મળે, જ્યારે સ્થાનાંતર છે એ કેવું મળશે? ઋણ છે મળશે. તો આવી રીતના એક પ્રેક્ટિસનો દાખલો તમને હું આપું છું, તો એની અંદર તમારે શું કરવાનું છે ધ્યાન આપજો. આ બિંદુ છે એ હું ચેન્જીસ કરી નાખું અને એને આધારે તમારે દાખલો છે ગણવાનો થશે, બરાબર? તો જો ધ્યાન આપજો. આ બિંદુ એ, આ બિંદુ બી અને બિંદુ સી. હવે સૌ પ્રથમ પહેલાં કાર છે એ એ બિંદુથી શરૂઆત કરે છે, બરાબર? હા, ભરજો. એથી એ સૌ પ્રથમ સી બિંદુ આગળ જાય, સીએથી બી બિંદુ આગળ આવે, બીએથી એ બિંદુ આગળ આવે, અને એથી ઓ બિંદુ આગળ આવે. ફરીથી કહું છું કે કાર છે એ શરૂઆત ક્યાંથી કરે? એ એથી બીએ જાય, બીએથી સીએ જાય, અને સીથી બી આવે, બીએથી એ આવે, અને એથી ઓ આવે છે. તો આ કિસ્સાની અંદર તમારે શું મેળવવાનું છે? તો કે કાપેલું કુલ અંતર અને કરેલું સ્થાનાંતર, આ બંને વસ્તુ છે એ તમારે મેળવવાની છે. પ્રયત્ન કરજો. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા છે કરશું. તો આ લેક્ચરની અંદર અહીંયા સુધી આપણે રાખીએ. ઓકે, થેન્ક યુ.